ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. હેલો, ઋષિ ચિંતન ચેનલમાં બધા આપનું હાર્દિક સ્વાગત છે. શારીરિક અને બૌદ્ધિક શ્રમ. કેટલાક લોકો ભૂખે મળવાનું, તંગી ભોગવવાનું તથા બેકાર રહેવાનું પસંદ કરે છે, પરંતુ શારીરિક શ્રમ વાળા કાર્યો કરવા તૈયાર થતા નથી, કારણ કે એમાં એમને નાનપ લાગે છે. આ ખચકાટ ખોટો, અજ્ઞાનજન્ય તથા હાનિકારક છે. આવી ખોટી પ્રતિષ્ઠાના મોહમાં પડેલ વ્યક્તિ પોતાનો કિંમતી સમય નકામો વેડફી મારે છે અને પોતાના માટે નુકસાન કરે છે. જેમણે ઉન્નતિના રસ્તે ચાલવું હોય એમણે પરિશ્રમને પોતાનો મિત્ર બનાવવો પડશે. પરિશ્રમ જ એક એવો દીવો છે જેના પ્રકાશમાં મનુષ્ય વિકાસનો રસ્તો જોઈ શકે છે. આવા સાચા મિત્રની જે ધૃઢ રાખે છે એને પોતાની સાથે રાખવામાં શરમ અનુભવે છે, એ વ્યક્તિ પોતાનો વિકાસ કરી શકતી નથી કે જીવનમાં આગળ વધી શકતી નથી. મન દુઃખ પકડવામાં શરમ અનુભવના સૈનિક યુદ્ધના મોરચામાં વિજય મેળવી શકતો નથી. એવી જ રીતે પરિશ્રમ સામે ઝંઝૂમી શકતી નથી એ વ્યક્તિ જીવન સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરી શકતી નથી. પરિશ્રમ જ સંપૂર્ણ સુખનો પિતા છે. જે જેટલા વધારે પરિશ્રમી હશે તે એટલો સુખી અને આનંદી હશે. આપણા કાર્યક્રમમાં શારીરિક અને માનસિક પરિશ્રમ બંનેનું મહત્વ સરખું જ હોવું જોઈએ. એટલે વિવેકવાન વ્યક્તિ પહેલેથી જ કર્મને સર્વોપરી માને છે અને એ પ્રમાણે વર્તે છે. પરિશ્રમ એ તો પારસમણી છે. પરિશ્રમ દ્વારા માણસ પોતાનું ભાગ્ય બદલી શકે છે. પરિશ્રમી ક્યારેય જીવનમાં પાછળ પડતો નથી કે દુઃખી પણ થતો નથી. પરિશ્રમીનું જીવન સફળ યોદ્ધા જેવું હોય છે. અખંડ જ્યોતિ, માર્ચ 1949, પેજ નંબર 11, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે.